બ્રેકવાદ આપનું સ્વાગત છે। વાત ગાંધીનગરની। ગાંધીનગરમાં સેક્ટર 7માં એક ભરવાડ યુગલને માર મારવાનો મામલો 7 દિવસ પહેલા હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર જેમ ભરવાડ દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો, જેમાં માનવાધિકાર ભંગની કરાયેલી પિટિશનના પગલે ગૃહ સચિવ, રાજ્યના પોલીસ વડા, ગાંધીનગર જિલ્લા પોલીસ વડા, હોમ સેક્રેટરી અને આક્ષેપિત પોલીસ ઇન્સ્પેક્ટરને હાઈકોર્ટે નોટિસ ફટકારીને તમામ પુરાવા સાથે આજે હાઈકોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો। ભરવાડને ના ફાળવવા પાછળનું કારણ એ છે કે એની સામે એલિગેશન્સ થયા છે અને એમની મિસકન્ડક્ટ બહાર આવી છે, એટલે હાઈકોર્ટ દ્વારા એવું એમને કહેવામાં આવ્યું છે કે એમને પોતાનો વકીલ રોકવો પડશે અને પોતાની રીતે એમને રિપ્લાય કરવો પડશે અને એમને સરકારી વકીલ સોંપવામાં નહીં આવે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી મિલકતોની આકારણીમાં શહેરમાં 4 વર્ષ બાદ 30,000 નવી મિલકતોનો વધારો નોંધાયો છે, જેના કારણે એએમસીને આ વર્ષે 40 કરોડની જંગી આવકનો વધારો થશે। અમદાવાદનો ભૌતિક વિકાસ થઈ રહ્યો છે અને શહેરની તમામ દિશાઓમાં નવા બાંધકામો થઈ રહ્યા છે, ત્યારે એએમસીએ મિલકતોની આકારણી શરૂ કરી છે। એએમસીના કુલ 6 ઝોન પૈકી મધ્ય, પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વ ઝોનમાં મિલકતોની આકારણી પૂર્ણ થઈ ગઈ છે અને આ વર્ષે હાથ ધરાયેલી આકારણી દરમિયાન અંદાજે 30,000 મિલકતોમાં વધારો થયો હોવાનું નોંધાયું છે। ચાલુ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ટેક્સની આકારણીની જે કામગીરી હાથ ધરવામાં આવી છે, એ કામગીરીમાંથી અત્યાર સુધીમાં 4 ઝોનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। 4 ઝોનની જે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે એમાં જે નવી મિલકતોનો વધારો થયો હતો, અંદાજે 30,000 જેટલી નવી મિલકતોનો એમાં ઉમેરો થયો છે। 13,000 જેટલી મિલકતોમાં એના માપમાં જે ફેરફાર આવે છે, માપમાં ફેરફાર આવ્યા છે। 16,000 જેટલી મિલકતો જે અગાઉ માલિક તરીકે ચાલતી હતી, અત્યારે ભાડુઆત તરીકે આપણને માલુમ પડી છે। અને 3,000 મિલકતો અગાઉના ટેક્સ વખતે એનો રહેઠાણમાં ઉપયોગ થતો હતો, અત્યારે બિન રહેઠાણમાં એનો ઉપયોગ થવાનું માલુમ પડ્યું છે। એએમસી દ્વારા દર 4 વર્ષે મિલકતોનું વેલ્યુએશન હાથ ધરવામાં આવે છે, જેમાં ગત નાણાકીય વર્ષમાં એએમસીના ચોપડે કુલ 16,81,000 મિલકતો નોંધાઈ હતી, જેના થકી તંત્રને રૂપિયા 502 કરોડ જેટલી જંગી આવક થઈ હતી। પરંતુ આ નાણાકીય વર્ષમાં મિલકતો અને ટેક્સના દરમાં પણ વધારો થવાથી તંત્રને અંદાજે 150 થી 160 કરોડ, એટલે કે કુલ 650 કરોડની આવક થવાનો અંદાજ છે। અમદાવાદમાં વધી રહેલી મિલકતોને જોતા આગામી સમયમાં તંત્રને હજુ પણ મોટી રકમની આવક થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। અર્પણ કાયદાવાલા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ડાયાબિટીસના દર્દીઓને રાહત થાય તેવા એક સમાચાર છે। 6 mmની એક નીડલ લોન્ચ કરવામાં આવી છે વિશ્વની ખાનગી કંપની દ્વારા, જે ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેતા દર્દીઓને ઇન્જેક્શનથી પીડાથી મુક્તિ અપાવશે। દેશમાં ડાયાબિટીસના દર્દીઓમાંથી માત્ર 10% લોકો જ ઇન્સ્યુલિન લે છે, જોકે હવે પેનલેસ નીડલને કારણે વધારે લોકો ઇન્સ્યુલિન લેતા થશે, જેના કારણે ડાયાબિટીસને નિયંત્રણ કરવામાં સફળતા મળશે। ગણેશ વિસર્જનની વાત કરીએ તો આજે ગણેશ વિસર્જનને લઈને સમગ્ર અમદાવાદમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો, તો બીજી તરફ સાબરમતી નદીમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પધરાવતા કોર્પોરેશન અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તેમને પ્રતિબંધ મુકાયો હતો। વહેલી સવારથી ગણેશ ભક્તો સાબરમતી રિવરફ્રન્ટ પર ગણપતિની પ્રતિમાને પધરાવવા આવ્યા હતા। મહત્વની વાત એ છે કે ગણેશ વિસર્જન પહેલા જે કોર્પોરેશન અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ દ્વારા પીઓપીની મૂર્તિ નદીમાં પધરાવવા પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં કોઈ જ અધિકારી ગણેશ વિસર્જન સમયે રિવરફ્રન્ટ ખાતે જોવા મળ્યા ન હતા। ગણેશ વિસર્જનના રંગમાં સમગ્ર રાજ્ય રંગાઈ ગયું હતું। આજે વહેલી સવારથી જ રાજ્યના જુદા જુદા શહેરોમાં ગણેશ વિસર્જન કરાયું હતું અને બાપ્પાને ખૂબ જ ધામધૂમથી વિદાય આપવામાં આવી હતી, ત્યારે વિસર્જન દરમિયાન અનેક દુર્ઘટનાઓ પણ બની હતી।
આ કાર્યક્રમના પ્રાયોજક ફિયામા જેલબા સ્કિન કન્ડિશનર્સ સાથે અવેલેબલ ફાર્માનું કેલ્સીવેલ